મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે ભાવનગરમાં ભાજપનો જે કાર્યકર છે તેનો વિડીયો વાયરલ થયો છે। जी हाँ, भावनगर शहर में भाजपा कार्यकर नो वीडियो वायरल थयो छे। वीडियो वायरल थतानी साथे खळभळाट मची जवा पाम्यो छे। तो शहर भाजपा कार्यकर वैभव जोशी नो जे वीडियो छे ते वायरल थयो छे। तो भावनगर में भाजपा कार्यकर नो जे वीडियो छे ते वायरल थयो छे। बिन सचिवालय ना उम्मीदवार पासे 50,000 लीधा नो आरोप करवामां आव्यो छे ने ते वीडियो छे ते वायरल थई रह्यो छे। तो आ वीडियो नी बुलेटिन इंडिया कोई पण प्रकार नी पुष्टि करतु नथी, परंतु महत्वनुं कही शकाय के भावनगर में भाजपा कार्यकर नो एक वीडियो जो छे ते वायरल थयो छे ने वीडियो ने लीधे खळभळाहट मची जवा पाम्यो छे। परीक्षा गई ने भारत है हां बजी स्कूलों में क्या हुआ हां એટલે મે 17,00,000 રૂપિયા ના બધાનો વ્યવહાર કરેલા છે અને આપણે લખાયું છે ને અમે બધા હું છે બધા બબે 3-3 લાખ 4-4 લાખ રૂપિયા એવી રીતે લે અમે ખાલી 50,000 છે એટલે અમારી ભાવના હું કે થોડુંક અમારું ખર્ચો નીકળે ને એને 50,000 રૂપિયામાં નોકરી ચડી જતો ભલે આપણે લીધે બધા કરે તો આપણે હોય તો એટલે બધા તો 3-4 લાખ રૂપિયા લીધા પણ અમે અમે કીધું આપણે એવા ઓલા ઉપર નથી જવું પણ એ જે 17-18,000 લાખ રૂપિયા અમારે આવ્યા ને એ અમે પાછા અમારા આયોજનમાં વાપર્યા હોય ખર્ચી નાખ્યા હોય અને પરીક્ષા રદ થઈ મારું જે લોકલ તંત્ર જે ચાલતું હોય ને એ બધું વિખાઈ ગયું છે હમણાં છેલ્લા 2-3 મહિના થી કારણ કે આવું આપણે વિચાર્યું જ ન હોય એમ અને એમાં મારે ભૂલ ઈ પડી ગયા કેમ આપણે સમજવા કર્યું છે મારે ઓલા ને કહેવાનું એવું રહી ગયું હતું તારા કઈ બોલવાનું નહીં એક મહાનગર પાલિકા માંથી કોઈક મુસલમાન અહીંયા અધિકારી તરીકે મુકેલા હતા એના વાયા વાયા કોક નો કોન્ટેક્ટ કરીને એને ફોડ્યો કે ભાઈ આલે તારા 1-2 જીયા કા તારા કા બોલવાનું નહીં અમારો સ્ટાફ હોય તેના બધાને 20-25 આપીને ફોડ્યા કે ભાઈ તમારા કાંઈ પછી 7 જણાને બાજુના ઘરમાં અમે પેપર સોલ્વ કરવા માટે ભાવનગરના શિક્ષકોને બેહાડ્યા એ બધાને પ્રશ્ન દી 5,000 રૂપિયા એવી રીતે અમે નક્કી કર્યું હતું એટલે 5-6 લાખ રૂપિયા તો મેં આને ચૂકવી દીધા વપરાઈ ગયો હવે પરીક્ષા થઈ રદ જે મેં આપી દીધા એ કામ પાછા નથી દેવાના અધિકારી હોય કે સ્ટાફ હોય એ તો હું માગી જ ન કોઈ એને તોનું કામ કર્યું એટલે મળ્યું કઈ નહીં અને દેવાના આવ્યા 5-6 લાખ રૂપિયા દેવાના આવ્યા પણ મારે શબ્દમાં આટલી ભૂલ પડી જે તો આ સાથે અહીંયા તમે સ્પષ્ટપણે નિહાળ્યું કે ભાવનગરમાં ભાજપના જે કાર્યકર છે તેનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ એ મહત્વનું છે કે બુલેટિન ઇન્ડિયા આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી। તો ભાવનગર શહેરમાં ભાજપના કાર્યકરનો એક વિડીયો વાયરલ થયો છે। ખાસ કરીને કહી શકાય કે અત્યારે શહેર ભાજપના કાર્યકર વૈભવ જોશીનો આ વિડીયો છે જે આપે નિહાળ્યો, પરંતુ બુલેટિન ઇન્ડિયા આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી। બિન સચિવાલયના ઉમેદવાર પાસે 50,000 માંગ્યા હોવાનું સૌપ્રથમ તો ભાવનગર જિલ્લાના જે કાર્યકર્તા છે વૈભવ જોશી જિલ્લા સંયોજક છે તેમનો વિડીયો વાયરલ થયો હતો જે બિન સચિવાલય પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓ પાસે 50,000 રૂપિયા લઈ ટોટલ 18 લાખ રૂપિયા જેવું તેમણે કલેક્શન કર્યું હતું તેવો વિડીયો વાયરલ થયેલો છે। જી તો ખાસ કરીને આ વિડીયો જે વાયરલ થયો છે, હાલાકી બુલેટિન ઇન્ડિયા આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડીયો વાયરલ થયો છે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પાસે પણ આ વિડીયો પહોંચ્યો જ હશે। તો સ્થાનિકોમાં શું માહોલ જોવા મળી રહ્યો છે આ વિડીયોને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે ભાજપના જ એક કાર્યકર્તાએ આ રીતનો જે પોતાના હિત માટે સોદા કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા જ લોકોમાં તેમજ ભાજપના પણ કેટલાક નેતાઓમાં પણ એક રોષનો માહોલ જોવા મળ્યો છે।
જીવીરાંગ આભાર છે વિસ્તૃત માહિતી માટે. જે તે સંવાદદાતા જણાવી રહ્યા છે કે ભાજપના કાર્યકરે જે રીતે 50,000 રૂપિયા માંગ્યા છે બિન સચિવાલયના જે ઉમેદવાર છે તેની પાસે, અને આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં પણ રોષની લાગણી ભભૂકી ઉઠી છે, કારણ કે મહેનત કરીને જે વિદ્યાર્થીઓ આગળ આવતા હોય છે અને આવી જ રીતે આ ભાવનગર શહેરના એક ભાજપના કાર્યકર દ્વારા સચિવાલયના જે ઉમેદવાર છે તેની પાસેથી 50,000 રૂપિયા માંગવામાં આવ્યા છે તેવો એક વિડીયો વાયરલ થયો છે. પરંતુ બુલેટિન ઇન્ડિયા આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. તો આ સાથે મહત્વનું કહી શકાય કે બિન સચિવાલયના ઉમેદવાર પાસે 50,000 લીધા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ વિડીયો છે ભાવનગરનો. જી હા, ભાવનગર શહેરમાં ભાજપના કાર્યકરનો આ વિડીયો જે છે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની બુલેટિન ઇન્ડિયા કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.